નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 6, દાખલા નંબર 14. ચિરાગ, જીગર, કેશવ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. ચિરાગ, જીગર અને કેશવ, તો જોઈએ જૂનું પ્રમાણ આપી દીધું છે. જૂનું પ્રમાણ બરાબર 3:2:1 ચિરાગ, જીગર અને કેશવ. 31/3/2016 ના રોજ પાકું સર્વૈયું નીચે પ્રમાણે આપેલું છે. સૌપ્રથમ પાકું સર્વૈયું આપ્યું છે, જોઈ લઈએ. જવાબદારી મૂડી, મૂડી આવશે મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા. સૌપ્રથમ ચિરાગ 30,000, 20,000, 10,000 ત્યાર પછી જોઈએ તો કે સામાન્ય અનામત. સામાન્ય અનામત ભાગીદારોને આપણે વેચી દઈશું જમા બાજુ. સામાન્ય અનામત, સામાન્ય અનામતની રકમ આપણને આપેલી છે 6,000. તો કે 6,000 × 3/6 એટલે ચિરાગમાં આવશે 3,000. 6,000 × 2/6 એટલે ચિરાગમાં આવશે 2,000 અને કેશવમાં આવશે 1,000 રૂપિયા. ત્યાર પછી લેણદારો આપ્યા છે. લેણદારો મૂડી દેવા બાજુ, લેણદાર. ત્યાર પછી મિલકતો, સૌપ્રથમ જમીન મકાન, યંત્ર, રોકાણ. જમીન મકાન, યંત્રો, રોકાણ. દેવાદાર માઇનસ ગાલખાદ અનામત, સ્ટોક. દેવાદાર માઇનસ ગાલખાદ અનામત. ત્યાર પછી આવ્યું છે રોકડ. રોકડ, રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું. બાકી આગળ લાવ્યા 2,000 રૂપિયા. ત્યાર પછી જોઈએ તો કે તારીખ 31/3/2016 રોજ કેશવ નિવૃત્ત થાય છે. અહીંયા કેશવ નિવૃત્ત થાય છે. નિવૃત્તિ વખતે નક્કી કરેલ શરતો નીચે પ્રમાણે હતી, જોઈ લઈએ. સૌ પ્રથમ તો કે લાભનું પ્રમાણ આપેલું છે કે નવું પ્રમાણ આપેલું છે એ જોઈએ. તો દાખલામાં લાભનું પ્રમાણ કે નવું પ્રમાણ આપેલું દેખાતું નથી. તો આવા સંજોગોમાં લાભનું પ્રમાણ એ જૂનું પ્રમાણ જ ગણી લેવાનું 3:2, અને નવું પ્રમાણ પણ જૂનું પ્રમાણ જ ગણી લેવાનું 3:2. શરૂઆત કરશું પહેલા હવાલાથી. જમીન મકાન કિંમત 20%થી વધારવી. 20%થી વધારવાની કીધું છે એટલે કે 50,000 × 20% કરશો એટલે રકમ આવશે 10,000 રૂપિયા. એટલે થી જમીન મકાનની કિંમતમાં વધારો એટલે ફાયદો. ફાયદો હોય તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. જમીન મકાન ખાતે 10,000 રૂપિયા. અત્યાર સુધી જમીન મકાન હતા 50,000ના, હવે 10,000નો વધારો થયો એટલે જમીન મકાનની કિંમત આવશે 60,000 રૂપિયા. ત્યાર પછી કીધું છે યંત્રની કિંમત 90% સુધી ગણવી એટલે આપણે 10%નો ઘટાડો કરવાનો છે. તો આપણે 90% સુધી રાખવી એનું પહેલાં જોઈ લઈએ. તો યંત્રની કિંમત 20,000, 20,000 × 90% એટલે રકમ આવશે 18,000. જોઈ લઈએ અત્યાર સુધી યંત્ર 20,000ના હતા, હવે કેટલાના થયા? તો કે 18,000ના. 2,000 રૂપિયા ઘટાડો. ઘટાડો એટલે નુકસાન. પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ યંત્ર ખાતે 2,000 રૂપિયા. ત્યાર પછી આગળ જોઈએ રોકાણની બજાર કિંમત ચોપડે કિંમતના 150% જેટલી છે. રોકાણની બજાર કિંમત ચોપડે કિંમતના 150% જેટલી છે. તો આમાં આપણે થોડીક ગણતરી કરવી પડશે. તો કે 10,000 × 150% કરજો. 10,000 × 150% કરજો છો એટલે
રકમ આવશે ₹15,000. અત્યાર સુધી રોકાણો હતા 10,000, હવે રોકાણો થયા 15,000, એટલે કે 5,000 રૂપિયાનો વધારો થયો. પુનઃમૂલ્યાંકનની જમા બાજુ રોકાણ ખાતે વધારો થયો છે 5,000 રૂપિયાનો. ત્યાર પછી આગળ દેવાદાર પર ઘાલખાદ અનામત 5%થી ઘટાડવી. અહીંયા દેવાદાર પર ઘાલખાદ અનામત 5%થી ઘટાડવી. સૌપ્રથમ આપણે દેવાદાર જોઈ લઈએ. દેવાદાર આપેલા છે 20,000. 5% રાખવી એવું કીધું નથી, 5%થી ઘટાડવી. તો સૌપ્રથમ ઘાલખાદ અનામત કેટલી આપવામાં આવેલી છે? તો કે ઘાલખાદ અનામત છે 2,000 રૂપિયા. ઘાલખાદ અનામત આપણને 2,000 રૂપિયા આપવામાં આવેલી છે. 20,000 × 5% એટલે આવશે 1,000 રૂપિયા. તો 1,000થી આપણે ઘટાડીએ તો અંતિમ ઘાલખાદ કેટલી રહેશે? તો કે 1,000 રૂપિયા રહેશે. તો અહીંયા 1,000 રૂપિયા, 20માંથી 1 કાઢશો એટલે વધશે 19,000 રૂપિયા. અત્યાર સુધી ઘાલખાદ અનામત 2,000 રૂપિયા હતી, હવે ઘાલખાદ અનામત છે 1,000 રૂપિયા. એટલે કે 1,000 રૂપિયાનો ફાયદો. ફાયદો હોય તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ ઘાલખાદ અનામત ખાતે 1,000 રૂપિયા. ત્યાર પછી પેઢીની પાઘડી 36,000 નક્કી કરવામાં આવી. આ પેઢીની પાઘડી એટલે કે નવી પાઘડી. નવી પાઘડી હોય તો નિવૃત્તિમાં નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું જમા અને બાકીના લાભ લેનારનું ખાતું ઉધાર. નિવૃત્ત કોણ થાય છે? તો કે કેશવ. તે કેશવના મૂડી ખાતે જમા. ઉધાર ચિરાગ અને જીગર. ચિરાગના મૂડી ખાતે ઉધાર, જીગરના મૂડી ખાતે ઉધાર. અહીંયા કિંમત આપણને 36,000 આપવામાં આવેલી છે. તો કે 36,000 × કેશવનો ભાગ 1/6 એટલે રકમ આવશે 6,000 રૂપિયા. આ 6,000 રૂપિયા આપણે ચિરાગ અને જીગરને લાભના પ્રમાણમાં વેચવાનું છે. લાભનું પ્રમાણ છે 3:2. 6,000 × 3/5 એટલે રકમ આવશે 3,600. અને 6,000 × 2/5 એટલે રકમ આવશે 2,400 રૂપિયા. ખતવણી કરી દઈશું. ચિરાગ જીગરના મૂડી ખાતાની ઉધાર બાજુ કેશવના મૂડી ખાતે, કેશવના મૂડી ખાતે, કેશવમાં ડેશ, ચિરાગમાં 3,600, જીગરમાં 2,400. ત્યાર પછી કેશવના મૂડી ખાતાની જમા બાજુ ચિરાગના મૂડી ખાતે અને બીજું છે જીગરના મૂડી ખાતે. ચિરાગ અને જીગરમાં ડેશ, કેશવમાં 3,600, 2,400 રૂપિયા. ત્યાર પછી આગળ એક કર્મચારીને 2,000 પગાર ચૂકવવાનો બાકી છે. ચૂકવવાનો બાકી એટલે દેવાનો બાકી. મૂડી દેવા બાજુ ચોબા પ્લસ મુદે. ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવાનો બાકી પગાર આપણને આપવામાં આવેલો છે 2,000 રૂપિયા. અત્યાર સુધી ચૂકવવાનો બાકી પાકા સરવૈયામાં હતો નહીં, હવે 2,000 રૂપિયા વધ્યો છે. વધ્યો એટલે કે નુકસાન. પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ ચૂકવવાના બાકી પગાર ખાતે 2,000 રૂપિયા. ત્યાર પછી જોઈએ તો કે ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. ચિરાગ અને જીગર પેઢીમાં એટલી રકમ લાવશે કે જે આપણે કેશવને ચૂકવવાની છે એ ચૂકવાઈ જાય. અને પેઢીમાં
₹14,000 કાર્યશીલ મૂડી માટે શિલ્લક રહે. ₹14,000 કાર્યશીલ મૂડીમાં પેઢી માટે રહે. હવે આ કાર્યશીલ મૂડીને કહેવાય છે રોકડ ખાતાની બાકી આગળ લઈ ગયા. ₹14,000 કાર્યશીલ મૂડી એટલે કે રોકડ ખાતાની બાકી આગળ લઈ ગયા, અને આ બાકી રોકડ ખાતામાં ₹14,000. આગળ વાંચવી, નવી પેઢીમાં નવી મૂડી તેના નફા નુકસાનના પ્રમાણમાં થાય. નવી પેઢીમાં નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં, તો અહીં લખશું મૂડી ચિરાગ અને બીજો ભાગીદાર છે જીગર. હવે બાકીની બધી વિગતો આવી ગઈ છે. સૌ પ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરશું. પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો ₹16,000. ₹16,000માંથી 4 કાઢો એટલે વધશે ₹12,000. આ ₹12,000 કહેવાશે ખાલી નફો. ભાગીદારના મૂડી ખાતે લઈ ગયા ત્રણ ભાગીદાર, ચિરાગ, જીગર અને કેશવ. જૂના નફા નુકસાનના પ્રમાણમાં 3:2:1, તો 12,000 × 3/6 એટલે રકમ આવશે 6,000. 12,000 × 2/6 એટલે રકમ આવશે 4,000. 12,000 × 1/6 એટલે આવશે 2,000. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતે 6,000, 4,000, 2,000. ત્યાર પછી આગળ જોઈએ તો કે રોકડ ખાતું બંધ થશે નહીં. શું કામ બંધ નહીં થાય? કારણ કે જે પણ રકમ આપણે કેશવને ચૂકવવાની થશે, એ કેશવને ચૂકવવાની રકમ ચિરાગ અને જીગર લાવવાના છે. એટલા માટે તો સૌ પ્રથમ ભાગીદારોના મૂડી ખાતા, સૌ પ્રથમ નિવૃત્ત ભાગીદારનું ખાતું બંધ કરશું. તો કેશવનો જમા બાજુનો સરવાળો છે ₹19,000. આ બાજુ પણ ₹19,000. ઉપરની વિગત બાદ કરશો એટલે વધશે ₹19,000. આમાં એવું કીધેલું છે કે રોકડ લાવશે એટલે કેશવને રોકડા ચૂકવી દીધા હશે. અહીંયા લખવાનું રોકડ ખાતે. આ છે પુનઃ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ, અહીંયા રોકડ ખાતાની જમા બાજુ. કેશવના મૂડી ખાતે રકમ આવશે ₹19,000. ત્યાર પછી હવે નવી મૂડી છે એ નવા નફા નુકસાનના પ્રમાણમાં, તો સૌ પ્રથમ પાકું સરવૈયો બંધ થશે. પાકા સરવૈયાની જે વિગત ઘટતી હોય એ પહેલાં લખી નાખીએ. પહેલાં મિલકત લેણા, જમીન મકાન આવી ગયું છે, યંત્ર આવી ગયું, રોકાણ આવી ગયું, સ્ટોક. સ્ટોકની કિંમત છે ₹10,000. દેવાદાર આવી ગયું છે, રોકડ આવી ગયું છે. હવે મૂડી દેવા બાજુ જોઈએ તો લેણદાર બાકી છે. લેણદાર બાકીની રકમ છે ₹44,000. મિલકત લેણાનો સરવાળો થશે ₹1,36,000. આ બાજુ પણ ₹1,36,000. આ ₹1,36,000માંથી ઉપરની બે રકમ બાદ કરશું એટલે વધશે ₹90,000. આ 90,000 નવા ભાગીદાર અને નવા નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે 3:2 પ્રમાણમાં 90,000 × 3/5 એટલે ચિરાગમાં આવશે 54,000. 90,000 × 2/5 એટલે જીગરમાં આવશે ₹36,000. આ ક્યાંથી આવ્યા હોય? તો કે આ આવ્યા હોય ભાગીદારના મૂડી ખાતામાં બાકી આગળ લઈ ગયા 54,000 અને 36,000. હવે મૂડી ખાતો આપણે બંધ કરશું તો જોઈએ તો કે ચિરાગમાં
ઉધાર બાજુનો સરવાળો વધુ થાય છે. ઉધાર બાજુનો સરવાળો છે 57,600. આ 57,600માંથી જમા બાજુની રકમ બાદ કરશો એટલે વધશે 18,600. એની આગળ લખશું રોકડ ખાતે. શું કામ? કારણ કે ઘટતી રકમ ચિરાગ અને જીગર લાવવાના છે. અહીંયા મૂડી ખાતાની જમા બાજુ, તો રોકડ ખાતાની ઉધાર બાજુ. ચિરાગના મૂડી ખાતે 18,600. ત્યાર પછી જીગરમાં જોઈએ તો જીગરમાં ઉધાર બાજુનો સરવાળો જ વધુ થાય છે. ઉધાર બાજુનો સરવાળો છે 38,400. તેમાંથી ઉપરના 20,000, 2,000 અને 4,000 બાદ કરશો એટલે રકમ મળશે 12,400. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ છે, રોકડ ખાતાની ઉધાર બાજુ, જીગરના મૂડી ખાતે 12,400. હવે છેલ્લું ખાતું એટલે કે રોકડ ખાતું બંધ કરીએ તો રોકડ ખાતાનો સરવાળો થાય છે 33,000 અને જમા બાજુ પણ સરવાળો થાય છે 33,000. થેન્ક યુ.